બધા ટીવી પર નજરે નિહાળ્યો છે, સાંભળ્યો છે, એમાં અમદાવાદ દૂરદર્શન ઉપર તમામ સાહેબોને મેં જવાબ આપ્યો છે. રાહુલ આનંદ સાહેબથી માંડીને સક્સેના સાહેબ સુધી, અને ઇથી વિશેષતાની વાત કરું તો 16 વર્ષ પહેલાં વગડાના ફૂલનો જે ડાયરો આવતો ઈ ચેનલ ઉપર, એમાં પણ મેં જવાબ આપ્યો છે. ડાકટ લેશું જેનો સાહિત્યમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, એવી પુરાવાવાળી વાત. 18 પુરાણને ખોલી અને જોઈ તો જેને સહશાસ્ત્રનું પ્રતિક કહેવાય એવું છે શિવપુરાણ. અને શિવપુરાણની અંદર એમ લખ્યું છે કે આખી દુનિયામાં તમામ દેવતાઓમાં, ભાઈ થોડાક છોકરાને થતા સ્વયં શંકર વિનંતી, થોડોક એમ થતા થોડોક અવાજ તો કરે, વાહ વાહ ભાઈ. આખી દુનિયામાં તમામ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજંત્ર નહોતું, તેથી ભગવાન ભોળાનાથની પાસે એક જ વાજંત્ર હતું, મસત વાજંત્ર, જેને ડમર કહેવાય. અને ડમરની માલપા 9 ઘર આવેલા છે. 9 ઘર ક્યાં? એક તરણેતરના મેળામાં મારો પ્રોગ્રામ, એમાં એક ભાઈ મને જાહેરમાં એમ કીધું કે રામભાઈ આ ડાકમાં કાણા આવે છે, કાણા એટલે શું? રાણાભાઈ, એમાં મેં તરણેતરના મેળામાં 2 લાખ માણસના પ્રોગ્રામમાં જવાબ આપ્યો છે તરણેતરના મેળામાં, કે ડાકમાં જે કાણા આવે આ કાણાને તુલસીદાસ બાપુએ રામકથાની માલપા અને બપૈયા કીધા. અને આ 9 કાણા એટલે 9 ઘરને 99 ઘરમાલી. અહોમ સહોંગ, અહોમ સહોંગ શબ્દ રણુકાર નીકળે, ને રણુકાર ઉપર દેવીઓને દેવતાઓ ગમન કરવા માંડે, ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા માંડે, દેવીઓને દેવતાઓ નાસવા માંડે. જો દેવીઓને દેવતાઓ નાસવા માંડે પછી માણસ નાસે એમાં તો શું નવા આવ્યું. ઇથી વિશેષતાની આપણે વાત કરું તો, બહુ બધાની વાત કરું તો, તમામ દુનિયાના વાજંત્રો બધા સડાવ્યા વાગે, કોકને ડટ્ટા સડાવવા પડે, કોકને વાધર સડાવવા પડે, કોકને કડિયું સડાવવી પડે, કોકને નટબોલ સડાવવા પડે, બધાએ વાજંત્રને સડાવે તો જ વાગે, નહીં તો ન વાગે. એ આવો આવો જીવરાજભાઈ, આવો આવો, અમારે લાખણથી અમારે જીવરાજ બાપુ અહીં પધારે, પધાર પધાર અહીં આવો. બધા વાજંત્રો સડાવ્યા વાગે, અને એક વાજંત્ર એવું છે આખી દુનિયા બરાબર, મારા શબ્દો પર ખેલાવજો, જેટલે હું જેટલું બોલીશ એટલું બધું લેખિત પુરાવો હશે એટલું જ બોલીશ, બાપ મારી પાસે પુરાવો છે એટલું જ બોલીશ. અને એ છે શિવને શક્તિનો ડમર. જોકે અમારા રાવળદેવ ડાકમાં ફૂંક મારતા હોય ત્યારે સામે બેઠેલા બધા સૌ કહો દાંત કાઢતા સૌતાઓ કે રાવળદેવ વાળગડે ડાકમાં ફૂંક શું કામ મારે છે, પણ બહુ જીણી વાત છે, ફૂંક મારી પડને ઢીલા પડે એટલે ઉતાર્યા કહેવાય. બીજા વાજંત્રો સડાવે તાર વાગે તો 37 તાલ હારે વાગે, 37 તાલ 12 વાગે, તમામ દેવતાને પરિવાજુ, તમામ દેવીઓને પરિવાજુ. અને પ્રથમ પહેલું વાજંત્ર હમણાં એમી રાણાભાઈ મુલાકાત કરી ત્યારે મેં કીધું હતું, આમાલી 14 શબ્દો ખર્યા છે, આ ડાકમાલી ડમરમાલી 14 શબ્દો, અને 37 રાગરાગણીનો નાદ એ આ ડમરમાલી નીકળ્યો છે. એટલે તો આને નાદ વાજંત્ર વ્યાસજી કીધું છે. અને વ્યાસજીએ તો એમ કીધું, ગમે એ ભગવાનનું ફંક્શન હોય, ગમે એ ભગવતીનું ફંક્શન હોય, એમાં ડાક ડમર ન વાગે. ક્યાં સુધી કિશોર બાપુ કાર્યક્રમ અધૂરો ગણાય આખી જગતની મળતા. અને એવા ડમર સાથે મારે આપણી પાસે બહુ મજા કરી, પણ અમારા કલાકાર મિત્રોનો થોડોક અમથો આપણને પરિચય આપી દો તો, જેના સંગીત ઉપર એક શીત બનાવી દે, જેને આંગળીને ટેરવે મા ભગવતી આંખો આપી છે, એવા બેન્જો માસ્ટર ભરતભાઈ મીરને જોરદાર તાળીઓ આપજો. મારા ભાઈ બહેનો નથી, જ્યાં મોજ આવે ને તાળી પાડજો, હાંકલ કરજો, કલાકારને કાંઈ જરૂર નહીં તાળી નહીં, અને હાંકલ કરો એટલે હાથના ગળાના તન તન કટકા કરી નાખે મિત્રો. અને એમાંય તે અહીં જે ડાયરો બેઠો અત્યારે કાર્યાણીમાં ડાંભલા પરિવારના આંગણે, એ બધાએ મારા ભાઈ બહેનો હમદદાર ડાયરો બેઠો છે. અમારો પ્રોગ્રામ તો કાયમ કરવા, આજ મારી 48મી રાતનો કાર્યક્રમ છે. હમણાં મેં રાણાભાઈને અને કિશોર બાપુને કીધું 48મી રાત, અને એમાં દિવસે કેટલા પ્રોગ્રામ કર્યા એ નથી ગણાવતા. આજ તે દિવસે ભાદરકા અટકના તમામ આહિર જ્ઞાતિ ભેગા થતા રાણગોણમાં, અને મારો 2 કલાકનો પ્રોગ્રામ હતો, 8000 માણસોનું રોહડ હતું. માયાભાઈને મેં 2:30 વાગ્યા સુધી ભાદરકા આહિરમાં દિવસે મજા કરાવી અને અહીં આવ્યો. પણ મને એમ લાગે કે આ ડાંભલા વલ્લુભાઈને આંગણે આ કાર્યાણીમાં મારી 48મી રાત છે, પણ મારી 47 રાતનો થાક મારો અહીં ઉતરી જવાનો આ 3જી રાતે બાપ, ચોક્કસ ઉતરી જવાનો છે. અને એવા જે મને સૂરનો સંગાતા પ્રિય છે એવા આશીષભાઈને જોરદાર તરસ્યો, હા વાહ બા. અને તેમજ કાગળ કરતા ડાકડરનો પડ પલ્લા આવે છતાં હાથે વગાડે, પગે વગાડે, બે બજુ વગાડે, છતાંય ફાટેલી ફૂટેલી. અને હોલ હિન્દુસ્તાનમાં ડાક નંબર ઉપર જેને ઇનામ મેળવ્યું છે, હવે ઓલ હિન્દુસ્તાન મીકી અને આફ્રિકામાં નેરોબીમાં મોરારી બાપુને હારે જેને ઇનામ મેળવ્યું, ભરતભાઈ રાવણ જોતા થાય છે. 11 11 તબલા પર ઠીકરીને ઠેકડામાં આવી દે, અને તમે દરવાજાની બહાર ઉભાઓ તો એની થપાટ તમારા કાળજામાં વાગે એવો ઉસ્તાદ શેખ અલી અઢીની જ મોટર, પણ હાડા હાથ હોર્સ પાવરનું કામ આપે છે એવા ભાર્ગવ વ્યાસને જોડતા થાય. તેમજ આ કુલના રાવળદેવ રતનપુરવાળા એવા મનુભાઈ રાવળદેવને જોરદાર તાળીઓ આપજો. તેમજ
મારા ઝાંઝ મજરીના કલાકાર એવા વાલજીભાઈ અને મહેશભાઈ એમને જોરદાર તળશવાજો. અને આ ડાંભલિયા પરિવારના કારિયાણીના ભુવા હનુભાઈ ભુવાને જોરદાર તળશવાજો, વાહ બાપ ગળીખમા. અને પઢિયાર રાજુભાઈ એમને પણ જોરદાર તળશવાજો. આજ એવા જે શબ્દો ઉપર કલાકો સુધી લખી શકે એવા લેખક તમારી નાયતમાં, ભરવાડ ગણાતીમાં આજ પહેલી વહેલી મારી મુલાકાત થઈને હું રાજી થયો એવા ગઢાળીવાળા રાણાભાઈને જોરદાર તળશવાજો. અને સુરતથી અહીં લખુણભાઈ નામે કોનું નામ લો કોનું લો લો, અમારા લાખિયાણીથી અમારા જીવરાજ બાપુ આવ્યા છે એમને પણ જોરદાર તળશવાજો. તેમજ અહીંયા પેથાભાઈ પણ લાખિયાણીથી આવ્યા છે એમને પણ જોરદાર તળશવાજો. આમાં બધા શેરાઓ મારા જાણીતા છે, કોનું નામ લો કોનું લો લો, હાકીમ જેવા મહેમાનો હોનાની હાકળે બાંધો તો ન રહે એવા વલ્લુભાઈના ભાવને માન આપી. અને કેટલા બધા મહેમાનો આવ્યા છે, બધા મહેમાનોનો જોરદાર તળશવાજો. આ તમને સાંભળવાની મજા આવે, મને બોલવાની મજા આવે, સરસ મજાનું માઇક મેળવું છે એવા ખોડિયાર સાઉન્ડ હળિયાદ મનુભાઈને, સે મુઠ્ઠી જેવડો માણસ પણ કામ મોટો આપ જેવડો એવા મનુભાઈને જોરદાર તળશવાજો. તેમજ મને તમને કેસેટમાં ઉતારી રહ્યા છે અને આખી જિંદગીમાં બહાર કાઢવાનું નથી એવા વિડીયોવાળા ભાઈને પણ જોરદાર તળશવાજો. એવા કેપી એપી ગુજરાતી સ્ટુડિયો સુરતથી ઠેઠ આવ્યા છે એમને જોરદાર તળશવાજો. અને આ યુટ્યુબમાં પ્રોગ્રામ લાવે છે મને તમને અત્યારે આખી દુનિયા જોવે છે અને જેને બહુ 150 ફોન કર્યા છે બાપ એવા દેવરાજભાઈ બોટાદને જોરદાર તળશવાજો. આજ મને તમને ક્યાંય ક્યાંયથી ભેગા કર્યા, ત્રણ દિવસથી એક ધારું રસોડો હાલે, એક ટકે એક નહીં, એક ટકે બીજું એવા આજ સાડા ત્રણ દિવસથી જેનો મામલો જામ્યો છે અને જેનો ભાવ આખા પરિવારનો એવા વલુભાઈ એમને જોરદાર તળશવાજો. શારે ભાઈઓને જોરદાર તળશવાજો, નાગજીભાઈને બધાને. પણ મારી વિનંતી છે બાપ, આ કરવું એ કાંઈ સહેલું નથી. અને આવું જે ધર્મનું કામ કરે એના તેજ ઉપરથી એક રાવળદેવ તરીકે ભેગ તરીકે ધન્યવાદ આપું. આમાં કેટલા બધા આત્માઓ રાજી થાય, કોઈ રમીને રાજી થાય, કોઈક જમીન રાજી થાય, કોઈક જોઈને રાજી થાય, કોઈક સાંભળીને રાજી થાય, એવા કેટલા આત્માઓ રાજી કર્યા છે એવા વલુભાઈને, શારીભાઈને, નાગજીભાઈને જોરદાર તળશવાજો બાપ. આય પધારેલા વલુભાઈના કેટલા બધા સગા વાલા સ્નેહી નાથ અને પરનાથ, હવે અમારા વલભીપુરથી જેનું બહુ મોટું નામ છે બોમ્બે પાવભાજીવાળા કિશોર બાપુ પધારે છે એમને પણ જોરદાર તળશવાજો. તેમજ આય પધારેલા મહેમાનો કોઈનું નામ ન લેવા તો માફ કરજો, પણ આ પધારેલા આ ગામના કારિયાણીના આગેવાન અમારા એવા કરશનભાઈ બાબર એવા કેટલા બધા આગેવાનો અહીં આવ્યા છે કાઠી દરબારોને બધાને જોરદાર તળશવાજો. અને અહીંના ભરતભાઈ ડાંભલિયા એમને પણ જોરદાર તળશવાજો. અને મારે કહેવું છું બાપ, અહીં પધારેલા તમામ સંતો તમામ ભક્તો આમ બેઠા છે અને અહીં પધારેલા તમામ માતાજીના ભુવાઓ, માંડવાની વેલપા ભુવાઓનું મહત્વ હોય તો તમામ ભુવાઓને જોરદાર તળશી. અને હવે આપણી પાસે એવો દોર લઈને જાવશો, મેં કીધું એમ આખી રાત તમને બેહારવા નથી, પણ તમારો મારો થાક ઉતરી જવાનો જ વાત. અને ભુવાને રમાડવાનો છું, ધૂણાવાનો છું, તમને રમાડવાનો છું અને બધી મજા કરવાનો છું, પણ થોડીક વાર એવો માહોલ બંધો માતાજીના નામનો, ક્યાં સુધી મારા શબ્દો પર થોડીક વાર ખ્યાલ આપજો. કારણ કે ઘડી જાય સત્સંગમાં ઘડી છે ઘડી આદ, એક ઘડીનો ચોથો ભાગ ખોડિયારના સત્સંગને સાંભળાય જાય તો મારા તમારા હૃદય પવિત્ર બની જાય. ભગવતી જગદમારી કેટલી બધી મારે આપણી વાત કરું છે, બધો આનંદ કરું છું અને લહેર કરીશ બાપ. શારદા ભવાની સમૃદ્ધ તમને અનમાડી વાસ વસજો મને એ મન જશ કોણ ગાવાજો ગણ્યો તણા એ ઘર ગુરુ બ્રહ્મા વિષ્ણુ માહે ઘન હરણ મંગલ કરણ અનગુણ નાયક બાપા ગજરાજ એવા પ્રથમ પહેલા એને સમર્યા
બોલ એર કરી છે, પણ મતાઈના ભૂવા નહીં રમાડવા છે, પણ ખાલી બે શબ્દો મારે આપણી પાસે મેકવા. અને મારે કહેવું છે બાપ, મતાઈના ભૂવા કોક ભેળીઓ ઓઢીને ધૂણે, કોક રાતો રેટો ઓઢીને ધૂણે, કોક ફાળીઓ ઓઢીને ધૂણે, કોક સુંદડી ઓઢીને ધૂણે. એ ઓઢીને ધૂણે શું લેવું? પાછું હું શાસ્ત્ર સાથે વાત કરીશું, ખોટું નથી. પાછું દેવી ભાગવત પુસ્તકમાં વ્યાસજીએ લખ્યું છે, ભૂવા ઓઢીને હું કામ ધૂણે. એ તમને કહેવાનું, આમાં હું જેટલું બોલું એટલું નકરું, રમવા જેવું નથી, કારણ કે લેવા જેવું છે બાપ. અને મારી આપણી પાસે મોજ કરવાનો, આનંદ કરવાનો. અને મારે કેવું છે, માતાઈના આપણે નોરતા દેવી ભાગવતમાં શાર લખ્યા છે, પણ આપણે નવરાત્રિમાં માતાઈના નિવેદ કરી, એ બીજના નહીં, તીજના નહીં, સોથના નહીં, પાશમના નહીં, આઠમના નિવેદ હું લેવા. અને આઠમના નિવેદ કરે ત્યારે રાવણદેવને બોલાવે, સાંગામાંથી નાખે, નવ ખંડ પૂરે, નવ ખંડમાં નવ ઘઉંના લોટના કુરડા મેક્યા હોય, એ નવ કુરડામાં 37 દીવા પેટાવે. એ દીવા કોના બાપ? જેવું તેવું નથી બાપુ, હું જે બોલું છું એ એ લેવા જેવું છે. બધા ભૂવાને, એક ભૂવાને નહીં, બધા ભૂવાને. બધી બધા આપણી ભાગ કરો, લહેર કરવાનો બાપ. અને મારી ઇથી વિશેષતાની વાત એ કરવી છે, મા ભગવતી માતાજીના નિવેદ એટલે શું? બધી વાતો કરવાનું છે. એ અનુભાઈ થોડીક વાર કડક રહી દે, થોડીક હા બાપ, બધી બધા કરવાનો. પણ માનો માંડવો છે, માંડવો એટલે શું? મહાયજ્ઞ કરે ઇથી વિશેષ માને માંડવો વાલો છે. અને આ માંડવો પાછો શિવકથા ભૌમનીતિ પુરાણમાં ગણપતરામ બાપુએ લખ્યો છે. માંડવો ક્યાં કર્યો, કોને કર્યો, એ હું તમને કહીશ બાપ. એ બધી મજા આપણી પાસે કરવાનું, લહેર કરવાનું. પણ કવિ દાદે મા ભગવતી જગદંબાને બે કડીમાં વિનંતી કરી. કવિ દાદે કેવી? એજી હોનલ હાદ હાંભળી મારો, અને આઈ તું એક આવજે આટો. એ માં એ ભગવતી હોનલ હાદ હાંભળી મારો, અને આઈ તું એક આવજે આટો. વેણ વસન ને એમી વાત ના ખોટા, અન બોલમાં નથી તોલ. હે માં, આ વેદનાના શબ્દો છે, આ માં ભગવતીને આરાધના શબ્દો છે, આ વિલાપના શબ્દો છે. કવિ કવિએ મને વિનંતી કરી, કેવી? વેણ વસન ને એ એમી વાત ના ખોટા, અન બોલમાં નથી તોલ. આ ગુના અમારા એ માડી માફ કરી દે, અને વેલી કરજે મારી વાર. હોનલ હાથ હાંભળી મારો, અને આઈ તું એક આવજે આટો. મને વિનંતી કરી છે, હે માં, એમી વેણ ના ખોટા, એમી વ્યવહાર ના ખોટા, એમી શબ્દો ના ખોટા, એમી વાણી ના ખોટા, અને અમારા બોલમાં એકેય સત્યનો તોલ નથી. હે માં, પણ અમારા ગુના બધા માફ કરજે બાપ. મારી બહેનો વિનંતી, થોડાક બહેનો અમથા ઓરાવી આવો ને, તો એટલે બધા બહેનો દરવાજામાં ઉભા છે, એ બધા બેહી, બધા બહેનો વિનંતી, થોડાક અમથા, થોડા એક પાછેર પાછેર થોડાક આગળ આવો. વાહ વાહ વાહ, આ બધા ગામના બહેનો સામે બેહી કે ને દરવાજા ઉભા, એટલે મારી વિનંતી બધા બહેનો થોડા થોડા વાહ વાહ કરવા. હા મારી બહેનો ને સમજે ને, હા ધન્યવાદ બા. ખાલી માની પાસે બે શબ્દ મેકવા માટે. અરે એ માડી તને વીપળી લાગુ, પણ વીપળી લાગુ કવિ કાક બાપુ કીધું, વીપળી કેમ લગાય, વીપળી લાગુ કેવી રીતે અને શું કરવું જોઈએ? પણ મારે એની માટે આ તેજ ઉપરથી કેટલી બધી વાતો કરવાનું. પણ આજ વલુભાઈ ડાંભલિયા ભરવાડે માતાજીનો માંડવો નાખ્યો છે, અને આખું એમ હું એમ કહું તો આખા એ મઢનો આધાર હોય તો ભુવાની ઉપર હોય એવા અનુભાઈ ભુવા અહીં બેઠા છે. આવા કેટલા બધા કાર્યો થાય ભુવાની સેવાનો પ્રતાપ છે. તાળીથી બધા અનુભાઈ ભુવા બાબા ખરી ખબર જાદુ જીવો બાપ. અને ઇથી વિશેષતાની વાત કરું તો મારે જેવું તેવું નથી બાપ. વાહ બાપ ખરી ખમા બાપ, ભોળડો સ્વભાવ. અને ભુવા તો ભોળડા જોઈ હો, તરક નો જોઈ. મારી વિનંતી કરાવો દો, તરીકે તરક નહીં, આવા અનુભાઈ જેવા ભોળડા જોઈ. નાનો આવે તો હરખો, મોટો આવે તો હરખો, ગરીબ આવે તો હરખો, તલંગર આવે તો હરખો. એ ધન્યવાદ આપું બાપ કાર્યાણીના અનુભાઈ ભુવાને, ધન્યવાદ જામલા કુલના ભુવાને.
એટલા માટે કહું માં ભગવતી જગદંબાના બે શબ્દો મારે મને ભાઈ વાત કરી હતી એટલે ખાલી બે શબ્દો, લાંબી વાત નહીં કરું, ખાલી બે શબ્દો કહીશ, નાની એવી જ વાત કરીશ, આખી વાત મળી. ભરોસો કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય, એવા વિશ્વાસની વાત. મારા ભાઈઓ અને બહેનો બધા અવાજ કર્યા વગર ખાલી બે પાંચ મિનિટ મારી વાત ઉપર ધ્યાન આપજો, પછી તમને બધી મજા કરવાની. ગુજરાતને ગામડે ગામડે, પંચાલને પાણે પાણે, કાઠિયાવાડને કાંગરે કાંગરે, મારી ખોડલના થાપા જાય છે. એવો સારો પાણીનો ધરોભરો હોય તો એ ખોડિયારનો વાસ હોય, સારું ઝાડવું હોય તો એ ખોડિયારનો વાસ હોય, સારો મોટો પાણો હોય તો એ ખોડિયારનો વાસ હોય, અને સારો ડુંગર હોય તો એ ખોડિયારનો વાસ હોય, અને ગમે એ રજવાડાનું કાંગરું હોય તો એ મારી ખોડલનો થાપો પૂજાતો હોય. એવી ગુજરાતને ગામડે ગામડે, પંચાલને પાણે પાણે, કાઠિયાવાડને કાંગરે કાંગરે, એવી માં ખોડિયારના ખાલી બે શબ્દો. જૂનાગઢની માલપા કવાટ હુમલદે પરમાર હાથમી રાણીને પોખાડ. બરાબર મારી વાત ઉપર ધ્યાન આપજો. તમારે હાથમી રાણી હુમલદે પરમારને પોખાડ, અને મને એમ છો હા અનુભાઈ સમજણ તો છે બાપુ, હું બોલું અને સમજે છે એટલે ધન્યવાદ આપું બાપુ, આવડજો કરું. વાહ અનુભાઈ ધન્યવાદ બાપા. ખોળો ભરાતો નથી ને એથી વિશેષતાની વાત કરું તો ગળધરેથી માં ભગવતી જગદંબાનું, મારે વાત લાંબી નથી કરી એટલા માટે. ગુંગસિયા ભુવાને ખોળીએ માતાજી આવી અને ઝારના દાણાનો ઘા કર્યો અને બધી એમ કેવા રાણીઓ દાંત કાઢવા લાગી. હુમળદે ખોળાની મળી, હજી આપણે મઠે હોય ને તારે બધા ભૂવા ધૂણતા હોય, તારે પગે લાગે ને તારે મારી બહેનો આમ ખોળો પાથરે, એ ખોળામાં ભૂવા આમ દાણા નાખે, એ દાણા નથી બાપ, એ દેવીનો આશીર્વાદ છે, એટલા માટે મારી બહેનો ખાય દાણા. એ દાણા નથી, એનો આશીર્વાદ છે, ભૂવાના મઠમાં નીકળેલો અને એ તમને પુરાવો કરી દો. ગુંગસિયા ભૂવાના ખોળિયામાં ગળધરે ખોડિયા રીમા અને આમ દાણા લઈ અને હાથે રાણીઓની ઉપર દાણા ફગાવ્યા, પણ સમજણ વાળી એક જ હતી હુમળદે પરમાર, જેને આમ ખોળામાં દાણો લઈ અને આશીર્વાદ લઈ અને એમ કહેવાય કાપો વાળી લીધો. અને મારે કહેવું છે દૂધના ગાયના દૂધમાં પી જાય નીતરતી લટે સૂર્યદેવની સામે, અને માં ઘુગસિયા ભુવાના મોઢામાંથી નીકળેલા શબ્દો માતાજી જોગમાયા એ હુમળદે પરમારને હારા દિવસો સડવા લાગ્યા, હારા દિવસો સડવા લાગ્યા અને હારા દિવસો સડવા લાગ્યા. ટૂંકમાં મારે વાત લઈ જાવ એટલે 9 મહિના પૂરા થયા અને 10મો માસ શરૂ થયો જૂનાગઢમાં. અને હુમલદે પરમારને બેઠું રહેવાય નહીં, નીંદર આવે નહીં, હાલી એકાય નહીં. અને હુમલદે પરમારે અડધી રાતને 3 વાગ્યાને ટાણે માં ખોડિયારને વિનંતી કરી કે હે માં 9 માસ નિરાતના 10મો માસ હવે લાગે દોઈ લો, હે ભગવતી હવે કાં જીવ લઈ લે અને કાં મને વસન આપી દે મારી મામડિયાની ખોડિયાર. વાહ વાહ ધન્યવાદ માં ભગવતી જગદંબા જોગમાયાને. પોતાના મકાનની માલપા ઓરડાની માલપા રાણીવાસ મહેલમાં હુમળદે પરમાર બારણાને બંધ કરીને મારી ખોડિયારને પાસે વિનંતી કરે, વિલાપ કરે, રોવે છે. એક માણસને લાકડી મારો તો એનો રોવે, એક માણસને તલવારનો ઘા કરો તો એનો રોવે, પણ શબ્દ દુઃખનો લાગી જાય. રાણાભાઈ 24 કલાક આહુડા ન હુકાય બાપ, અને આ વિષની વેદના જેને કઈડો હોય એને જ ખબર હોય, બીજાને ખબર ન હોય કેટલો સડે ને કેટલો ઉતરે. જેની પર દુઃખ આવ્યો એને દુઃખની ખબર હોય, બીજાને એને દુઃખની ખબર ન હોય. અને સુમળદે પરમાર ઓરડાના બારણા બંધ કરીને મારી ખોડિયારને વિનંતી કરે કેવી. એજી માડી મને મેલ માઠેલી અને તું સો એકલનો બેલેમાં, 100 રાણીઓ છે પણ 100 ના મારે 100 કુના શરાબ છે, મારું રાજા એ માનતા નથી, પણ હે ભગવતી કેવી વિનંતી. આંખમાંથી આહુડ આવી જાય છે, જેમ બોરડી પરથી બોર પડે એમ આંખમાંથી આહુડ આવી જાય. અને માને રાણીવાસ વેલમાં જૂનાગઢની માં જગદંબાને સુમળતે રાણી માને વિનંતી કરે ખોડિયારને કેવી. અમી એ માડી તારા બાળ કહેવાય અને હવે કે કોને આશરે જાય, હે ખોડિયાર હે માં હવે મારી કે કોને આશરે જાવ, કોની પાસે રાવ કરું, મારું કોઈ નથી. અને શેલે એમ કીધું મારી કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામાના મોહાલ ખૂટે, પણ મારી તારે ખોડિયાર ખૂટે નો વધારે નહોતો બાપ.
આ એના લાંભીના નિતરતા શબ્દો. આ વાત કરીને તારે અમારું હૃદય ભરાઈ જાય. એ ટાણું કેવું છે, એ સમય કેવો છે. એ આવો વલુભાઈ આવો, એ ભરતભાઈ ને વલુભાઈ આન પાન પાન. વાહ બા ધનવા. મને વિનંતી કરે ફોમળદે પરમાર જુનાગઢ ની રાણીવાસ મહેલ માં કે એમાં રાતના 3 વાગ્યા છે, મેઘલીંધારી રાત જામી છે, જલ ને થલ થમી ગયા છે, પશુ ને પંખી જપી ગયા છે. એક જાગે છે કોણ? એક હુમળદે પરમાર. દુઃખ ની વેળા આવી બાપ, અને આખી જગત માં નિંદર નો આવે એવા 3 જણા ઓ સખી કિયા કિયા, કે જેને બહુ ઝાઝા જણ્યા હોય, 7-8-10 દીકરીઓ હોય, આ મહિને લાવે કે ઓલા મહિનાનું પૂરું ન થાય. અનુભાઈ એક એને નિંદર નો, બીજું કે જેની ઉપર 10-10% વ્યાજના રૂપિયા સરતા હોય, આ મહિને વ્યાજ ભરે કે ઓલા મહિનાનું પૂરું ન થાય, એક એને નિંદર નો આવે. સખી કે ત્રીજું કે બહુ ઝાઝા જણ્યા, જેની ઉપર હોય રહ્યા, જેની ઉપર વેર ખટકે ઘણા, નિંદર નો આવે એવા 3 જણા જગત ની મળતા. આ 3 ને કોઈ નિંદર નો આવે. હોળદે પ્રમાણ જેમ બોરડી ઉપરથી બોર પડે એમ આંખમાં લ્યા હુંડા પડે છે. કેવી વિનંતી કરે બા, ક્યાં ગઈ, ક્યાં ગઈ મારા કુળની દેવખોડિયા. આંખો બંધ કરી છે અને જેમ ધોરિયામાં પાણી વ્યો એમ હોળદે પ્રમાણની આંખમાં આહુડા દે. કાકા ખૂટે, કુટુંબ ખૂટે, મામા ના મહાલ ખૂટી ગયા હે માં, અને તારી ઉપર મને ભરોસો હતો હે ખોડિયાર, તારે ખૂટાનો વધાર નતો બાપ. અને તેથી મારી ભગવતી હુમળદેના વિલાપને સાંભળીને મારી જગદંબા રાણીવાસ મહેલમાં પડકાર કર્યો. પણ કેવો રાતના તણો કે એ હુમળદે મુજાઈ ગઈ બાપ. હુમળદે કે મારી હું તો મજાઈ જાય ને, હું તો માણા છો. સાંભળ સાંભળ બાપ, આજે મારા કોઈ વિશ્વાસે જીવતા હોય, મારો ભરોસો હોય, અને એને જો ક્યાંય કમોતે મરવા દઉં તો મને ખોડિયારને માં કોણ કે જગતની મળતો. હા હું મળતે બોલ બોલ માં. 9 માસ નિરાતના 10મો માસ દોયલો લાગે ને તેથી ખોડિયારે એમ કીધું, ગેબી અવાજ કરીને ઓરડામાં રાણીવાસ મહેલમાં જૂનાગઢના, હું મળદે હા બા, કે બાપ તારી દાસીને રાજ દરબારમાં મેં કે શું કામ? વધાઈ દેવા માટે. શેની? કે મારા બાઈ સાહેબના કુખેલી કુંવરનો જલમ થયો. મારી ખોટી વધાય? હા હું ખોડિયાર કહું, ખોટી વધાય. હે ખોટી વધાય. હા બાપ ખોટી વધાય. અને બાલડી દાસીને બોલાવ્યું, માનો અવાજ બની થયો ખોડિયારનો, અને બાલડી દાસીને બોલાવીને કીધું, હુમળદે પરમારે હે દાસી, હા મા, કે હામે જા દરબારમાં જઈને તારા મહારાજને ખબર આપ છે ની કે મારા બાઈ સાહેબના કુખેલી કુંવરનો જલમ થયો છે. અને બાલડી દોટ કાઢીને દરબારમાં આવી, મહારાજ મહારાજ મહારાજ, અને મહારાજ જાગી ગયા. હા દાસી કેમ બેટા? કે મારા બાઈ સાહેબના કુંખેલી કુંવરનો જલમ થયો છે. એમ જ્યાં નામ સાંભળું ને કે પગમાં પહેરેલો હોનાનો તોડો કવાટે તેથી જૂનાગઢના રાયે આમ ખોલી અને બાનડીને એ ઇનામમાં આપી દીધો. આ તારી વધાય કુંવરની વધાય બા. આમ ઘંટનો અવાજ થયો આખા જૂનાગઢમાં ખબર પડી કે હુમળદે પરમારના કુંખેલી રાણીવાસ મહેલમાં કુંવરનો જલમ થયો છે. અને ઓલી સયસ રાણી હતી ને એ 3 વાગે ભેગી થઈ ગઈ રાતમાં રાણીવાસ મહેલમાં. કેમ? એને ખોખલા પંડ્યા ગોરની પાસે કામણ કરી અડધના પૂતળા કુંભારના કાળા પાટિયામાં કાળું ગજકણ બાંધી હુમળદેના પગથિયે દાટી દીધા હતા, હુમળદેને માથે હાંક્યા હતા. અને સય રાણીઓને એમ થયું ખોખલા પંડ્યા ગોરના કામણ ખોટા પીડ્યા. એક રાણી જઈ અને એ પાટિયાને ઉખાડી આવે, પછી જે ખોટું કર્યું ને જ્યાં ત્યાં નખાય નહીં, એટલે પાટિયો લઈ અને પોતાના રાણીવાસ મહેલમાં આવે. સય રાણીઓ ભેગી થાય કે ભારી કરી ખોખલા પંડ્યાના ગોરના કામણે ખોટા. સય રાણીઓ વિચાર કરી અને રાણીવાસ મહેલમાં સામે વાહે કૂવો હતો, એ કૂવાની માલપા આમ કરી નામ અડદના પૂતળાનો પાટિયો કૂવામાં નાખે અને રાતના 4 વાગે હુમળદેની કુખેલી ખોડિયાર 9 ઘણનો જલમ કરાવે. માં 9 ઘણનો જલમ કરાવે. માં જગદંબા જોગમાયા, મારે કહું છું બાપ. ફરી વખત બાનડી દોટ કાઢી, મહારાજ મહારાજ. કેમ બેટા દાસી? કે મારી બાઈ સાહેબના કુખેલી કુંવરનો જલમ થયો. બીજા કુંવરનો? કે ના મહારાજ, ઓલી ખોટી વધાય હતી ને આ છે હાચી વધાય છે. ડોકમાં પહેરેલો હોનાનો જ હીરા જડિત હાર હતો આપી દીધો. અને મારે કહું છે હુમળદે પરમાર માં જગદંબા જોગ માયાની પાસે વિનંતી કરે પણ કેવી, અને તેથી મારી જગદંબા ખોડિયારે પડકાર કર્યો. કેવો પડકાર કર્યો મારી ભગતે રાણી?
વલુભાઈ ડાંભલાએ અહીંયા માંડવો નાખ્યો હોય કારિયાણી ને મલપા ડાંભલા પરિવાર, અને મારી જગદબા ખોડિયાર ની વાત કરું ને અહીંયા અનુભાઈ ભુવા ભોળિયો રાજા માતાજી ખોડિયારના અહીં બેઠા હોય અને રાજુભાઈ પઢિયાર બેઠા હોય, અને મારે કહેવું છે બાપ આવા ડાક નંબર વાગે ભગવા ભેખ યાદ કરે અને હુમળદે પરમારની કુંખેલી ખોખલા પંડા ગોરના કામણ કઢાવી અને નવઘણનો જલમ કરાવી માં જગદંબા મામડિયાની ખોડિયાર પડકાર કર્યો વાતમાં ટાણું આવે અને આ ટાણે મારી ડાંભલાની દેવ આજે અનુભાઈ ભુવાને રાજુભાઈ ભુવાને ખોળી આવી અને જો ખમા નો કે રાવળ દેવને ભેખને તો મારી મામડિયાની ખોડિયારની વાત ખોડિયાર